धर्मेंद्र प्रजापति नामना गांधीनगर ना तबीबे हाईकोर्ट मा मस्जिद मा वगाड़ता लाउड स्पीकर पर प्रतिबंध मुकवा अरजी करी छे। તેમના વતી એડવોકેટ ધર્મેશ ગુજરે એવી રજૂઆત કરી છે કે મસ્જિદમાં લાઉડ સ્પીકર પર દિવસમાં 5 વાર અઝાન પોકારવામાં આવે છે, જેના કારણે આસપાસમાં રહેતા લોકોને હેરાનગતિ ભોગવવી પડે છે। બંધારણમાં મળેલા મૂળભૂત અધિકારોનો ભંગ થઈ રહ્યો છે। કલેક્ટર ઓફિસમાં અનેક વખત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ પણ જાતના પગલા લેવાયા નથી। અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે મંગળવારે 150 થી ઓછા કેસ 147 કેસ નોંધાયા હતા, જ્યારે 4 દર્દીના મૃત્યુ થયા હતા। કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે હવે મ્યુનિસિપલે શહેરમાં પ્રવેશવામાં દરેક બોર્ડર પર સઘન તપાસ હાથ ધરી છે। છેલ્લા એક સપ્તાહમાં વડોદરા એક્સપ્રેસ હાઈવે, ઝુંડાલ ચોકડી, સનાતન ચોકડી, નાના ચિલોડા, બાકરોલ, અસલાલી તેમજ ગીતા મંદિર અને નરોડા એસટી સ્ટેન્ડ આવતા અંદાજે 1000 થી વધુ મુસાફરોની તપાસ કરાઈ હતી, જેમાંથી 150 લોકો પોઝિટિવ આવતા મોટા ભાગના લોકોને પાછા મોકલાયા હતા। જ્યારે ડ્રાઈવર પોઝિટિવ મળે તો સિવિલમાં મોકલાયા હતા। બીજી તરફ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના 1500 શિક્ષકોના ટેસ્ટ કરાયા હતા, જેમાં ઘરે ઘરે સર્વે કરવા જનાર 19 શિક્ષકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા। હવે એરપોર્ટ પર આવતી ડોમેસ્ટિક તેમજ ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં મુસાફરોનું પણ ફરી સ્ક્રીનિંગ શરૂ કરવા વિચારણા હાથ ધરાય છે। ચાલુ વર્ષે રક્ષાબંધનના તહેવારને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે। અમદાવાદના હોલસેલ માર્કેટમાં રાખોડીનું વેચાણ 70-75% ઘટ્યું છે, જ્યારે રિટેલ માર્કેટમાં પણ રાખોડીનું વેચાણ 50-60% જેટલું ઓછું છે। વેપારીઓના કહેવા પ્રમાણે કોરોનાના કારણે લોકડાઉન હોવાથી રાખોડીઓ બહુ જ ઓછી બની છે, જ્યારે કોરોનાના ડરના કારણે રાખોડીઓ ખરીદવા માટે જોઈએ તેવા ગ્રાહકો પણ આવતા નથી। વેપારીઓ તો રાખોડીઓની દુકાનો ભરીને જ બેઠા છે, પરંતુ લોકો ડરના માર્યા રાખોડીઓ ખરીદવાનું ટાળી રહ્યા છે। એક છત નીચે રહેતા ભાઈ બહેન સિવાય ઘણા બધા ભાઈ બહેનો મોબાઈલ કે લેપટોપ થી વર્ચ્યુઅલ કે ડિજિટલ રક્ષાબંધન ઉજવણી કરવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। વેપારીઓના જણાવ્યા પ્રમાણે રાખડીનું હોલસેલ માર્કેટ ચાલુ વર્ષે 70-75% તૂટી ગયું છે, જેની સીધી અસર રિટેલ વેપારીઓ પર પડી રહી છે। નવી રાખડીઓ ખૂબ જ ઓછી બની હોવાથી મોટા ભાગના રિટેલના વેપારીઓએ ગયા વર્ષની રાખડીઓ વેચવા માટે ડિસ્પ્લેમાં મૂકી છે। સુરતના રેમડેસિવિર ઇન્જેક્શન કૌભાંડ મામલે મોટો ખુલાસો થયો છે। અમદાવાદની નીલકંઠ એલિસિર LLP નામની ફાર્મા કંપનીએ બાંગ્લાદેશથી કરોડો રૂપિયાના ઇન્જેક્શન મંગાવ્યા હતા અને અમદાવાદમાં કમિશન એજન્ટ મારફતે સુરત શહેરમાં અનેક દર્દીઓ અને ડોક્ટરોને વેચ્યા હોવાનું બહાર આવ્યું છે। કંપનીના ભાગીદાર પતિ પત્ની, કમિશન એજન્ટ અને બાંગ્લાદેશના સબીર નામના શખ્સ સહિત 7 લોકો સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। આયાત પરવાનાને બિલ વગર બાંગ્લાદેશથી આ ઇન્જેક્શન ખરીદવામાં આવતા હતા। મૂળ કિંમતે ભૂસી અને વધુ કિંમતે ગુજરાતમાં, સુરતમાં અને અન્ય જગ્યાએ ઇન્જેક્શન વેચાયા હતા। ક્રાઇમ બ્રાન્ચે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સુરતમાંથી ઝડપાયેલા રેમડેસિવિર ઇન્જેક્શન મામલે ઝડપાયેલા સંદીપ વેજલપુરમાં આવેલી નીલકંઠ એલેક્સિર LLP નામની ફાર્મા કંપનીમાં કમિશન એજન્ટ હતો। સંદીપનો મિત્ર એક કંપનીનો ભાગીદાર વૈશાલી ગોયાણીનો પતિ પાર્થ ગોયાણી 7 જુલાઈએ અને 12 જુલાઈએ 2 વાર બાંગ્લાદેશથી કરોડો રૂપિયાના ઇન્જેક્શન ફ્લાઇટ મારફતે બિલ વગર ગુજરાતમાં મંગાવ્યા હતા। રોડ સેટલમેન્ટના નામે ભૂવાને ખપાવી મ્યુનિસિપલે તેના પુરાણ પાછળ વર્ષે કરોડોના ખર્ચ કરે છે। અમદાવાદમાં ગયા વર્ષે પડેલા 66 ભૂવા પાછળ જ મ્યુનિસિપલે 2,89,00,000 નો ખર્ચ કર્યો છે। એટલું જ નહીં, પ્રગતિનગર અને દાણી લીમડામાં એક જ જગ્યાએ વારંવાર ભૂવા પડ્યાની ઘટના નોંધાઈ હતી। મ્યુનિસિપલ કરોડોના ખર્ચે બનાવતા રસ્તા પર બાદમાં રોડ સેટલમેન્ટ કે ભૂવા પડવાને કારણે આ કરોડોના રસ્તા બેકાર બની જતા હોય છે। ભૂવાઓમાં પુરાણ કરીને પછી ત્યાં રિફ્રેશ કરાય છે, પણ કોઈ પણ સંજોગોમાં ફરી પહેલા જેવી સ્થિતિમાં રસ્તા આવી શકતા નથી। શહેરમાં છેલ્લા 8 વર્ષમાં 485 ભૂવા પડ્યા છે। એક ભૂવાના રિપેરિંગ પાછળ 50,000 થી લઈને 9,00,000 સુધીનો ખર્ચ થવાનું જોવા મળ્યું છે।